डीसा તાલુકામાં આવેલા શેરપુરા ગામના અણદાજી જાટ નામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમના ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી આજકાલ ચર્ચામાં છે. પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા વિસ્તારમાં પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય અને વરસાદી પાણીનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થાય તે મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવ્યું છે ડીસા તાલુકાના નાનકડા એવા શેરપુરા ગામના અણદાજી જાટ નામના ખેડૂતે. અણદાજી જાટ દ્વારા તેમના ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ પિયત માટે પાણીનો ઉપયોગ કરશે. આ ખેત તલાવડીની અગાઉ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ પણ મુલાકાત લઈ આ ખેડૂતની કોઠાસૂઝથી પ્રભાવિત થયા હતા. ત્યારે આજે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ અણદાજી જાટના ખેતરમાં તૈયાર કરવામાં આવેલી આ ખેત તલાવડીની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ ખેત તલાવડીની મુલાકાત બાદ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેત તલાવડી બનાવવા માટે જે ખર્ચ કરવામાં આવી રહ્યા છે તેના કરતાં આવા ખેડૂતોને સબસિડી આપવામાં આવે તો પાણી વગરના વિસ્તારના ખેડૂતો પણ પાણી માટે આત્મનિર્ભર બની સરળતાથી ખેતી કરી શકે. આજે આ શેરપુરામાં ખેત તલાવડીભાઈએ બનાવી છે એની મુલાકાત લીધી. ખેડૂતોને પ્રેરણા મળે એવી સારી ખેત તલાવડી બનાવી છે. મારે સરકારશ્રીને પણ વિનંતી કરવી છે કે છેલ્લા 5 વર્ષમાં તમે લાખો ખેત તલાવડી બનાવી છે, એમાં એક ખેત તલાવડી બનાવો કે એમાં ખોબો ભરી પોણી છે એનો કોઈ મતલબ નથી. તમે ગામમાં એક બનાવો, તાલુકામાં એક બનાવો, પણ આ રીતે એક નમૂનારૂપ બનાવો કે જેથી ખેડૂત એમાં પ્રેરણા લે અને એમાંથી કઈ ઉપજ બી લઈ શકે, ઉપયોગમાં પણ આવે. જે સરકારના નિયમો બનાવે છે, જે કંઈ બનાવતા હોય અધિકારીઓ હોય કે પદાધિકારીઓ, પણ જે ખેત તલાવડીની વ્યાખ્યા જ મારા હિસાબે બરાબર નથી. 10x10 અને 2-3 ફૂટનું ઊંડું આ કોઈ ખેત તલાવડી ન કહેવાય. એમાં પાણી બી ન ભરાય, એમાં પાણી બી ન ઉતરે, કશો ફેર પડે નહીં. એટલે સરકારને પૂર્ણ વિચારણા કરીને ખેડૂતોને જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે, આખો વિસ્તાર અહીંથી શેરપુરાથી મોડીને ગુંદરી સુધી, ધાનેરાનો અમુક ભાગ જ્યાં બિલકુલ પાણી તળિયામાં નથી, પથ્થર છે, તો આવા એરિયાની અંદર આવી ખેત તલાવડીઓની અંદર 80-90% સરકાર સબસિડી આપે અને ખેડૂત જાતે બનાવે. એ પણ જો સરકાર ટેન્ડર કાઢીને કોન્ટ્રાક્ટવાળી વાત લાવે તો આ ખેત તલાવડાનો પણ પાછો ખાડો બની જાય. એટલે ખેડૂત જાતે બનાવે અને એને તમે 80-80% સબસિડી આપો તો આ ખરેખર ઉપયોગી છે.